नमस्कार विद्यार्थी मित्रों, आज आप गुजराती में पद्य विभाग सातमू काव्य काम करे ई जीते नो अभ्यास करीशु। काव्यना कवि छे नानालाल दवे। काव्यनो साहित्य प्रकार छे गीतकार। विद्यार्थी मित्रों, काव्यनो आपणे अभ्यास करिए ते पहेला कविना जीवन अने कवन विषय परिचय प्राप्त करिए। तो नानालाल दवे भावनगर जिल्लाना भुवा गामना ए वतनी छे। गुजरात राज्यना शिक्षण अधिकारी तरीके नी सेवा कविश्रीए आपेली छे। उदाहरण सोना वर्णी शिव हालो भेरू गामडे, आ बधी एनी जाणीती ए काव्य रचनाओ छे। आपणे विद्यार्थी मित्रो जे काव्यनो अभ्यास करवाना छे कि काव्यनी अंदर कई बाबतनी वात छे, तो काव्यनું શીર્ષક છે કામ કરે ઈ જીતે। જે કામ કરશે, મહેનત કરશે, परिश्रम करशे ए चोक्कस जीतशे। ए भाव ए समग्र काव्यनी अंदर ए व्यक्त करवामां आवेलो छे। समग्र काव्यनी अंदर ए मेहनतना परिश्रमना ए गुणगान ए गावामां आवेला छे। विगतवार आपणे काव्यनो अभ्यास करीए तो कवि जणावे छे कि काम करे ई जीते रे मालम। मालम एटले आ तो खलासी नाविक, पण अहींया देशने दिशा आपनार व्यक्ति। तो जे काम करशे ए चोक्कस जीतवानुं। कोई पण क्षेत्र साथे संकळायेलो व्यक्ति पोताना भागे जे काही काम आयुं छे ए काम पूर्ण निष्ठापूर्वक पूर्ण ईमानदारी पूर्वक ए करशे तो चोक्कस एकना एक दिवस ए जीतशे, सफळ थशे। काम करे ए जीते रे मालम, काम करे ए जीते। बे वखत आ पंक्ति मूकवा पाछळनुं कारण शुं? तो के कवि नाथालाल दवे भारपूर्वक कहेवा मांगे छे, विश्वासपूर्वक कहेवा मांगे छे कि जे काम करशे ए चोक्कस जीतशे। आवडो मोटो मलक आपनो बदले बीजी कई रीते। आवडो मोटो आपनो मलक, मलक एटले देश। आपणो देश खूब विशाळ छे अने आवडा मोटा मलकने देशने ए बदलावो होय तो देशने बदलावा माटेनो रस्तो उपाय आ पंक्तिनी अंदर ए बहु सरळतापूर्वक ए व्यक्त करवामां आवेलो छे कि आवडो मोटो मलक आपणो, आपणो मलक आपणो देश मोटो छे, विशाळ छे, अने ए मलकने जो बदलावो होय तो केवी रीते बदलावी शकाय? तो के काम करीने। आपणे जे क्षेत्र साथे संकळायेला छे, जे व्यवसाय करीए छे, जे काम करीए छे, એ કામ પૂર્ણ નિષ્ઠાપૂર્વક આપણે કરશું તો આપણો દેશ બદલાશે। દેશ બદલાવો એટલે દેશનો વિકાસ કરવો। આપણા દેશને એ વિકસિત બનાવવો હોય તો કેવી રીતે બનાવી શકાય? આપણા દેશનો વિકાસ કરવો હોય તો કેવી રીતે કરી શકાય? તો કે કામ કરી આપણા ભાગે જે કંઈ કામ આવ્યું એ કામ આપણે પૂર્ણ નિષ્ઠાપૂર્વક કરશું તો આપણો દેશ છે એ વિકાસના પંથે આગળ વધશે, આપણા દેશનો વિકાસ થશે। કારણ કે દેશ છે એ વ્યક્તિઓથી બનેલો છે અને દરેક વ્યક્તિ એ કોઈ ને કોઈ કંઈક કામ કરે છે, એ કામ પોતાના ભાગે। દાખલા તરીકે જે દેશના સીમાડાનું રક્ષણ કરે છે એ આપણા જાબાર સૈનિકો, એ પોતાનું કામ પૂર્ણ ઈમાનદારી સાથે નિષ્ઠા સાથે દેશદાસ સાથે કરે તો આપણા સીમાડાઓ સુરક્ષિત છે। આપણા દેશના વેપારીઓ, આપણા દેશના ખેડૂતો, આપણા દેશના દરેક અધિકારીઓ દરેક નાનામાં નાનું કામથી શરૂ કરી અને મોટામાં મોટું કામ કરનારા દરેક લોકો પોતાના ભાગે કામ, કોઈ નાનું કે મોટું નથી, જે કામ સાથે આપણે સંકળાયેલા છીએ એ કામ આપણે પૂર્ણ નિષ્ઠાપૂર્વક કરીશું તો આપણા દેશનો વિકાસ કરવો, આપણા મલકનો વિકાસ કરવો એકદમ સરળ છે। એટલે કવિ કહે છે કે આવડો મોટો મલક આપણો બદલે બીજી કઈ રીતે? આવડા મોટા મલકને બદલાવવું હોય તો આપણો મલક ફરવાની જરૂર નથી। આપણે જે જગ્યાએ હોઈએ, જ્યાં હોઈએ, જે કામ કરતા હોય એ કામ પૂર્ણ નિષ્ઠાપૂર્વક કરીશું તો આપણો દેશ આપોઆપ બદલાય જશે, આપણા દેશનો આપોઆપ વિકાસ થશે।
પરિશ્રમ કરશું, મહેનત કરશું, તો આપણા મહેનતથી એ દેશનો વિકાસ થશે. એટલે કવિ કહે છે, કામ કરે તી જીતે માલમ, કામ કરે તી જીતે, આવડો મોટો મલક આપણો બદલે બીજી કઈ રીતે. આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે, મોટા ભાગના લોકો ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. એટલા માટે કવિ કહે છે, ખેતર ખેડીને કરો સીમ સોહામણી. આપણો દેશ ખેતી પ્રધાન હોવાને કારણે સીમને સોહામણી સુંદર ફળદ્રુપ બનાવવાની વાત કરે છે. કે ખેતર ખેડીને, ખેતરને સરસ રીતે ખેડીને સીમને સોહામણી બનાવો, ફળદ્રુપ બનાવો, જેથી કરીને એ સારી ઉપજ થાય. અને સારી ઉપજ થવાને કારણે આપણા દેશના કૃષિનો વિકાસ થાય, ખેતીનો વિકાસ થાય, અને ખેતીનો વિકાસ થવાને કારણે સમગ્ર દેશનો વિકાસ થાય. કારણ કે ખેતી પ્રધાન દેશ છે, કૃષિ પ્રધાન આપણો એ દેશ છે. એટલે ખેતર ખેડીને કરો સીમ સોહામણી, બાંધોરે નદીઓના નીર રે, નદીઓના નીર એ બાંધીને, બંધો બાંધીને નદીના નીરને એ ભારતના દેશના ગામડે ગામડે એ પહોંચાડવાની વાત કરે છે. કે ખેતી પ્રધાન દેશ હોવાને કારણે નદીઓના નીર ગામડે ગામડે પહોંચે અને સિંચાઈ મારફતે દેશની અંદર એ સારી ખેતી થાય, ખેતીનો વિકાસ થાય. એટલા માટે નદીઓના બંધ બાંધવાની વાત એ કવિ વ્યક્ત કરે છે. બાંધો રે નદીઓના નીર, માગે છે દેશ આજ મહેનત મજિયારી. આજે દેશ આપણી પાસે મજિયારી, મજિયારી એટલે સહિયારી, મહેનત માગે છે. કેટલાક કામો છે એ સહિયારા કરવાના, દેશના વિકાસ કરવા માટે, દેશને એ સમૃદ્ધ બનાવવા માટે એ સહિયારી મજિયારી મહેનતની માગણી દેશ આપણી પાસે કરે છે. માગે છે દેશ આજ મહેનત મજિયારી, રૈયાના માગે ખમીર રે માલમ રે. રૈયા રૈયામાં ખમીરાએ રાખીને, રૈયાનું ખમીર રાખીને આપણામાં જે સામર્થ્ય છે, આપણામાં જે કૌશલ છે, એ કૌશલનો ઉપયોગ કરીને દેશને સમૃદ્ધ બનાવવાની વાત એ કવિ એ કરે છે. માગે છે દેશ આજ મહેનત મજિયારી, સહિયારા પુરુષાર્થની માગણી એ દેશ આપણી પાસે કરી રહ્યો છે. નદીઓના નીર બાંધવાની વાત કરે છે, જેથી કરીને એ દેશના એ દરેક ગામડાઓ સુધી એ નદીઓના નીર પહોંચી શકે, સિંચાઈ મારફતે એ સારી ખેતી થઈ શકે. એટલે સહિયારી મહેનતની આશા દેશ આપણી પાસે રાખે. માગે કે દેશ આજ મહેનત મજિયારી, રૈયાના માગે ખમીર રે માલમ. રૈયાના ખમીર, આપણા રૈયાની ખમીરાય દ્વારા આપણામાં જે સામર્થ્ય છે, આપણામાં જે એ જનૂન છે, એ જનૂનપૂર્વક દેશના વિકાસ માટે સહિયારી મહેનત કરવાની વાત એ કવિ જણાવે છે. રૈયાના માગે ખમીર રે માલમ, લિયો ત્રિકમભાઈ લિયો ગોદાળી, ઘર ઘર ગુંજો ચરખી. લિયો લિયો ત્રિકમ લિયો ગોદાળી, લિયો ત્રિકમભાઈ લિયો ગોદાળી, ઘર ઘર ગુંજો ચરખી. સ્વાભિમાની બનવાની વાત કરે છે. ઘર ઘર રેડિયાઓ ગુંજવા જોઈએ, ઘર ઘર ચરખાઓ ના ગુંજારો સંભળાવો જોઈએ, સ્વાભિમાની એ બનવાની વાત કરે છે. લિયો ત્રિકમ મહેનત કરનારા શ્રમજીવી લોકો છે, એનો મહિમા એ વ્યક્ત કરવામાં આવે છે. લિયો ત્રિકમ ભાઈ લિયો કોદાળી, હુકમ લિયો કોદાળી, ઘર ઘર ગુંજો ચરખે, બાવળાના જોરે આ દુનિયા બદલવી છે. બાવળાના જોરે મહેનત દ્વારા, પરિશ્રમ દ્વારા આ દુનિયાને એ બદલાવી છે, આ દેશને બદલાવો છે, આ દુનિયાને બદલાવો છે. અને આ દેશને બદલાવવા માટે, દુનિયાને એ બદલાવવા માટે મહેનત કરવી પડશે. લિયો ત્રિકમ ભાઈ લિયો કોદાળી, આપણે મહેનતથી એ ભાગીશું, મહેનતથી આપણે બચીશું, તો આ દેશનો વિકાસ થશે. દેશનો વિકાસ કરવા માટે આપણે એ સ્વાધીન બનવું પડશે, આત્મનિર્ભર બનવું પડશે, આપણે સહિયારી મહેનત કરવી પડશે. લિયો ત્રિકમ ભાઈ લિયો કોદાળી, ઘર ઘર ગુંજો ચરખી,
ઘર લેતી આવો, એના વિચારો એ સંભળાવવા જો, મહેનત કરો ઘર ઘર સુંજો સત્ય બાવલાના જોરે, મહેનત દ્વારા, મહેનત કરીને, પરિશ્રમ કરીને આ દુનિયા ઉતરવી છે. નજરું હોય કે નિરખે, જેને દ્રષ્ટિ હોય, નજર હોય, સમજણ શક્તિની વાત છે. જેનામાં સમજણ હોય એ વ્યક્તિ આ વાત સારી રીતે સમજી શકે કે આ દુનિયાને બદલાવવા માટે, આ દેશને બદલાવવા માટે શું કરવું જોઈએ. એની વાત એ આની અંદર કરવામાં આવે છે. આપણને ભારપૂર્વક કહે છે કે કામ કરે થી જીતે માલમ, કામ કરે જે માલમ જે કામ કરશે એ જીતશે, એકના એક દિવસ ચોક્કસ એ સફળ થશે. આવડા મોટો મલક, આપણો મલક બહુ મોટો છે, એ મલકને બદલાવવો હોય તો આપણે મહેનત કરવી પડશે. આપણે મહેનત કરશું, કામ કરશું તો આપણો દેશ આપોઆપ બદલાઈ જશે, દેશનો વિકાસ થશે. આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે, એટલા માટે ખેતરને સારી રીતે ખેડીને સીમને સુહાવણી બનાવો, સુંદર બનાવો, ફળદ્રુપ બનાવો, જેથી કરીને સારી ઉપજ થાય અને સારી ઉપજ થવાને કારણે દેશ સમૃદ્ધ બને, દેશના લોકો સમૃદ્ધ બને. બાંધોરે નદીઓના નીર, નદીઓના નીરને એ બાંધવાની, બંધો બાંધવાની વાત કરે છે. બંધો બાંધીને દેશના ગામડે ગામડે એ નદીઓના નીરને પહોંચાડવાની આશા એ કવિ વ્યક્ત કરે છે. સિંચાઈ દ્વારા ખેતર ખેતર સુધી, ગામે ગામ સુધી પાણી પહોંચે અને એને કારણે ખેતી સારી થાય અને દેશ પણ સમૃદ્ધ બને. એટલે આ સહિયારું કામ છે, માગે છે દેશ આજ મહેનત બજીયા, અને આ બધા મોટા ભગીરથ કાર્ય કરવા માટે સહિયારી મહેનતની જરૂર પડે. એકલ દોકલ વ્યક્તિ દ્વારા આ શક્ય નથી, બધાએ સંયુક્ત પુરુષાર્થ કરવો પડે, સંયુક્ત મહેનત કરવી પડે. એટલે માગે છે દેશ આજ મહેનત બજીયા, હૈયાના માગે ખમીર ને માલમ, હૈયાના ખમીર ની માગણી, આપણામાં જે સામર્થ્ય છે એ સામર્થ્ય હૃદયપૂર્વક એ કૌશલ્યનો ઉપયોગ કરીને આપણે આપણા દેશ માટે કંઈક યોગદાન આપીશું. અને લિયો ત્રિકમભાઈ લિયો ગોદાડી, ત્રિકમ લ્યો ગોદાડી, ઘર ઘર ભંજો ચરખે, ઘર ઘર એ ચરખાઓનો ગુંજારો સંભળાય, ત્રિકમ લ્યો ગોદાડી. શ્રમજીવીઓનો મહિમા વ્યક્ત થયો છે કે મહેનત કરનારા લોકો વચ્ચે શ્રમજીવી લોકોએ આગળ આવવું પડશે, સ્વાભિમાની બનવું પડશે, સ્વાધીન બનવું પડશે, આત્મનિર્ભર બનવું પડશે. અને કે છે બાવળાના જોરે આ દુનિયા, બાવળાના જોરે મહેનત દ્વારા, પુરુષાર્થ દ્વારા આ દેશ અને દુનિયાને એ બદલાવી છે. નજરું હોય કે નિર્ભરે, જેનામાં નજર હોય, દ્રષ્ટિ હોય, આ સમજવાની સમજણ હોય એ વ્યક્તિ આ વાત સમજીશું. વિદ્યાર્થી મિત્રો, તો આ ભાગની અંદર આપણે મહેનતના મહિમાની વાત કરી અને બીજા ભાગનો અભ્યાસ આપણે પછીના વિડીયામાં કરીશું. નમસ્કાર, ધન્યવાદ.